ડીસાના રાણપુર ગામે માર્ગ મકાન વિભાગે પાણી પુરવઠા વિભાગને નોટિસ ફટકારી હોવાની ઘટના સામે આવી છે કોઈપણ મંજૂરી વગર પાણીની પાઇપલાઇન નાખવા માટે ડામર રોડ ખોદી નાખતા માર્ગ અને મકાન વિભાગે ડીસા પાણી પુરવઠા વિભાગને સતત બીજી નોટિસ ફટકારી પાઇપ કાઢી નાખવા જણાવ્યું છે ડીસાના રાણપુરથી કાંટા તરફ પીવાના પાણીની પાઇપલાઇન નાખવા ખોદકામ કરવામાં આવ્યું હતું પાણી પુરવઠા વિભાગ અને કોન્ટ્રાક્ટર દ્વારા પોતાની મનમાની ચલાવી સુધી મેટલ રોડ ખોદી નાખ્યા બાદ ઉમેદપુરા તરફ જતા ડામર રોડને પણ કોઈ પ્રકારની મંજૂરી વિના ખોદી નાખી સરકારે મિલકત રોડને નુકસાન કર્યું છે જોકે ડીસા માર્ગ અને મકાન વિભાગને સ્થાનિક લોકોને રજૂઆત કરતા તરત જ પાણી પુરવઠા વિભાગને નોટિસ આપવામાં આવી હતી પરંતુ કોઈ જ જવાબ ન મળતા માર્ગ અને મકાન વિભાગે પાણી પુરવઠા વિભાગને ફરી બીજી વખત નોટિસ ફટકારી છે અને મંજૂરી વગર રોડ તોડી અડચણરૂપ નાખેલી પાઇપલાઇન નીકાળી દેવામાં આવે તેમજ મંજૂરી મેળવ્યા બાદ માર્ગ અને મકાન વિભાગના અધિકારીની દેખરેખ હેઠળ કામ કરવામાં આવે જો તેમ કરવામાં નહીં આવે તો પાણી પુરવઠા વિભાગના ખર્ચે પાઇપલાઇન નીકાળી દેવામાં આવશે તેમ જણાવ્યું છે ત્યારે બીજી નોટિસના જવાબમાં ડીસા પુરવઠા વિભાગે આ કામ લાખણી કચેરી અંડર ચાલતું હોવાની જણાવી હાથ અધ્ધર કરી દીધા હતા પત્રવ્યવહાર પણ એ જ કચેરીમાં કરવા જાણ કરી હતી જોકે હવે આ બંને સરકારી કચેરી વચ્ચે ચાલી રહેલા નોટિસ અને જવાબનો કોઈ ઉકેલ આવશે કે પછી સમય જતાં પરિસ્થિતિ જે છે થઈ જાય તેવું છે તેવું જોવું રહ્યું